હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણે જોવાનું છે અવકાશી પદાર્થો કે અવકાશી ગ્રહો કઈ રીતના છે ને તેના વિશે માહિતી. તો આના વિશે અભ્યાસ આપણે અગર વિડીયોમાં જોઈશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા બીજા કે સ્ટુડન્ટ કે જેમ માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ અવકાશી પદાર્થો વિશેની માહિતી. સૌથી મોટો ગ્રહ ગુરુ છે. સૌથી નાનો ગ્રહ બુધ. સૌથી નાનો ગ્રહ બુધ છે. સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ પ્લુટો છે. સૂર્યની નજીકનો ગ્રહ બુધ છે. લાલ રંગનો ગ્રહ બુધ છે. સૌથી ઠંડો ગ્રહ પ્લુટો છે. પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે. સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ શુક્ર છે. પૂંછડીયા તારા તરીકે ઓળખાતો ગ્રહ ધૂમકેતુ. પૃથ્વીની નજીકના બે ગ્રહો શુક્ર અને મંગળ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના આવેલા ગ્રહો બુધ અને શુક્ર છે. પૃથ્વીનો ગ્રહ ચંદ્ર. આકાશમંડળમાં સૌથી ચળકતો તારો વ્યાસ છે. શનિના ગ્રહની આસપાસના વલયો ચાર છે. કેટલા? ચાર છે. નરી આંખે જોઈ શકાય તેવા ગ્રહો પાંચ છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. જે ગ્રહ પર જીવન છે તે કયો છે તે પૃથ્વી છે. આપણે જેની ઉપર રહીએ છીએ તે. અવિચળ તારો કયો છે? અવિચળ તારો ધ્રુવ છે. સપ્તસી તારા જૂથના સાત તારાઓનો નામ આપણે જાની વાલી પિનારા તરીકે ઓળખીએ છીએ ને, તેને ઇંગ્લિશમાં કહી રીતે મરીચ, વરિષ્ઠ, અગ્નિરસ, અત્રિ, પુલરસ્ત, પુલહ ને કતુ. જાની વાલી પિનારા જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. સૌથી વધારે પરિક્રમ સમય ધરાવતો ગ્રહ પ્લુટો છે. સૌથી ઓછો પરિક્રમ સમય ધરાવતો ગ્રહ બુધ અને સૌથી વધુ પ્લુટો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને પછીના વિડીયોની અપડેટ વધુ આપી શકું. અને વધુ વધુ લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને માહિતી વધારે મળે. અને આગળના વિડીયોને માહિતી માટે જમણી બાજુ બેલ છે, નોટિફિકેશન બેલ ક્લિક કરો, જેનાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ખુશ રહો મિત્રો. આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.